મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામ ખાતે જ્યારથી ગરુડેશ્વર તાલુકાનું નિર્માણ થયું છે ત્યારથી એક પણ આવાસનો લાભ મળેલ નથી તેવા ધારદાર રજૂઆત સાથે આજરોજ વાગોડિયા ગામના ગ્રામજનો ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી સાથે મૌખિક વાતચીત કરી આવાસોના યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહે તેમ જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીકમાં આવેલા વાગડિયા ગામમાં જ સરકારશ્રીની આવાસ યોજનાના લાભથી વંચિત છે ત્યારે અહીં સાબિત થાય છે કે દીવાદળે અંધારૂશનું વહીવટીતંત્ર ગ્રામજનોની રજૂઆતને સાંભળશે તથા ગ્રામજનોને આવાસનો લાભ મળશે કે કેમ તે જોવું રહે. તાલુકા પંચાયત ગરુડેશ્વર ગામ વાગડિયાથી ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અમે સૌ ભેગા થઈ અમારા ગામની જે સમસ્યા છે એ જણાવવા માટે આજે અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારા ગામની સમસ્યા જ્યારથી ગરુડેશ્વર તાલુકો બન્યો છે ત્યારથી અમારા ગામની અંદર એક પણ આવાસ આવેલી નથી. આજે ગરુડેશ્વર તાલુકામાં ગામે ગામ આવાસો બની રહી છે ત્યારે વાગડિયા ગામમાં કેમ નહીં? અને ઘણા વિકાસના કામો પણ અમારા ગામની અંદર અમારી પંચાયતની અંદર થતા નથી તો અમારા ગામનો વિકાસ ઊંડાઈ રહ્યો છે. આજે વિશ્વ લેવલની જે વાતો થાય છે કેવડિયા એક વિશ્વના ટોચ પર નામ હોય અને બાજુમાં કેવડિયા વાગડિયા ગામની અંદર વિકાસથી વંચિત હોય એવું વાગડિયા ગામ જ્યાં વિકાસના કોઈ જ કામો નથી થતા અને અમારા ઘરો જે કાચા હોય એને અમે પીએમ આવાસ દ્વારા પાક્કા મકાનો નથી મળ્યા એના માટે આજે રજૂઆત કરવામાં આવી. આજે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.